નમસ્તે મિત્રો જ્ઞાનજલાક ઓનલાઈન સ્ટડી ચેનલ તમારું ફરીથી સ્વાગત કરે છે મિત્રો ટૂંક સમયની અંદર જ મુખ્ય સેવિકા સંદર્ભમાં આજનો વિડીયો બનાવેલો છે મુખ્ય સેવિકાની પરીક્ષામાં આ વિડીયો ચોક્કસ તમને ઉપયોગી થશે આ અગાઉ પણ અમે ઘણા બધા મુખ્ય સેવિકાને લગતા વિડીયો અપલોડ કરેલા છે કે તમે આ આઈકોન ઉપર જે દેખાઈ રહ્યો છે ત્યાંથી તમે જોઈ શકો છો અથવા તો તમને સ્ક્રીનની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમે નીચે જશો તે સમયે પણ તમને મુખ્ય સેવિકાનું પ્લે લિસ્ટ જોવા મળશે ત્યાં જઈને પણ તમે મુખ્ય સેવિકાના વિવિધ પ્રશ્નોની અને મુખ્ય સેવિકા કામગીરીની તૈયારી કરી શકો છો વાત કરીએ હવે પ્રશ્ન નંબર એકની વચ્ચે ચોક્કસ જણાવી દો મિત્રો કે હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે અહીં આવનારી દરેક પરીક્ષાને ધ્યાનમાં રાખીને અગત્યના પ્રશ્નોના વિડીયો છે સમક્ષ મૂકવામાં આવે છે આમળામાં કયું વિટામિન હોય છે ઓપ્શન તમારી સમક્ષ ઉપરોપચાર આપેલા હશે હું બોલતી નથી તમને માત્ર મહાવરા માટે રાખવામાં આવેલા છે વિટામિન સી આવશે ત્યાર પછી આપણે વાત કરીએ પ્રશ્ન નંબર બેની ની શરીરમાં થતી ચયાપચયની પચયની ક્રિયાના સંશ્લેષણ દ્વારા આપણને કયું વિટામિન પ્રાપ્ત થાય છે વિટામિન સી મિત્રો આપને શરીરમાં ચયાપચયની ક્રિયા થાય છે તે દરમિયાન આપને પ્રાપ્ત થતું હોય છે લેસર કિરણોના શોધક કોણ છે મેકકોલમ કોલમ મેક્સપ્લાન રોજર્સ કે ડોક્ટર મિથો ડોરમેન જવાબ આવશે ડોક્ટર મિથો ડોરમેન ત્યાર પછી જે જઠરમાં સાનું અસંત પાચન થાય છે ખનીજ ચરબી કાર્બોદિત પદાર્થ આવશે કે આકારનો જવાબ આવશે બદામ આકાર નો પિતરસ જેમાંથી ઉત્પન્ન થાય છે નાના આંતરડામાંથી યકૃતમાંથી મુખ ગુહામાંથી કે સાદુપીંડ માંથી જવાબ આવશે યકૃતમાંથી આહારનો કયો ઘટક ચેપ સામે રોગપ્રતિકારક શક્તિ આપે છે ખનીજ સાત ચરબી કાર્બોધિત પદાર્થ કે પ્રોટીન જવાબ આવશે પ્રોટીન હૃદયમાં દ્વિદલ વાળ ક્યાં હોય છે ડાબા કર્ણક અને ડાબા શેપક વચ્ચે હોય છે જમણા કર્ણક અને ડાબા શેપક વચ્ચે હોય છે જમણા શેપક અને ડાબા શેપક વચ્ચે હોય છે કે જમણા કર્ણક અને જમણા જમણાક્ષેપક વચ્ચે હોય છે જવાબ આવશે ડાબા કર્ણક અને ડાબા હોય છે કરોડરજ્જુ પદાર્થમાંથી વધારે ચરબી મળે છે કઠોળ ધાન્ય દૂધ કે ખાટા ફળો જવાબ આવશે દૂધ મિત્રો અંતે આપણે પ્રશ્ન છે ચોક્કસ પૂછે છે તમે એનાથી પરિચિત છો તો આજનો પ્રશ્ન છે લેસર કિરણોના શોધક કોણ હતા જેનો જવાબ આપણે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે આ સિવાયના અમારા વિડીયો અને આ જે પીડીએફ ફાઇલ છે તે ડાઉનલોડ કરવા માટે તમે ડિસ્ક્રિપ્શન બોક્સની લિંક પર જઈને ડાઉનલોડ પણ કરી શકો છો સાઇટ પરથી થેન્ક યુ સો મચ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ઓલ ધ બેસ્ટ ફોર યોર ગ્રેટ પ્રિપેરેશન થેન્ક યુ